जय श्री कृष्ण। धोरण 10 गणित चैप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण बोर्ड की परीक्षा में आ चैप्टर में कुल 8 मार्क्स नु पूछाय छे। 8 मार्क जेमाथी एक एक मार्कना बे प्रश्न, बे मार्कनो एक दाखलो अने 4 मार्कनो एक दाखलो। आ चैप्टर में बोर्ड की एग्जाम में 4 मार्क्सनो एक दाखलो पूछाय छे, तो खास ध्यान रखो। हवे द्विचल सुरेख समीकरण धोरण 9 में चैप्टर नंबर 4 आपणे भणी गया था, एनुं नाम पण द्विचल सुरेख समीकरण हतुं, पण एमां मात्र आपणे एक ज रीत भण्या हता, आलेखनी रीत। अहींया आलेखनी साथे बीजी 3 रीतो भणवानी छे। तो शरूआत करिए द्विचल सुरेख समीकरणनुं व्यापक स्वरूप। द्विचल सुरेख समीकरणनुं व्यापक स्वरूप, पहला तो द्वि एटले बे, चल एटले बे चल, सुरेख आपणे चैप्टर नंबर 2 बहुपदी में भणी गया था। सुरेख एटले मोटा में मोटी घात 1, तो अहीं जे बन्ने चल छे ए बन्ने चलनी मोटा में मोटी घात 1 ज छे। एनुं व्यापक स्वरूप, तो व्यापक स्वरूप शुं थाय, ए एक्स प्लस बी वाय प्लस सी बराबर 0, धोरण 9 में आपणे आ ज लखायुं हतुं। द्विचल एटले बे चल एक्स अने वाय, सुरेख एटले एक्सनी घात 1 વાયની ઘાત 1, ઉપર કશું નથી લખ્યું એટલે એક ઘાત તો કહેવાય જ, અને સમીકરણ એટલે બરાબર 0, સમીકરણ એટલે બરાબર 0 ફરજિયાત લખવાના, અને એ બી સી એ સહગુણક છે, એ એક્સનો સહગુણક, બી વાયનો સહગુણક અને સી અચળપદ। બાજુમાં લખ્યું છે એની શરતો ધ્યાનમાં રાખજો, એ પણ પૂછાતી હોય છે। એ બી સી ત્રણે ત્રણ વાસ્તવિક સંખ્યા છે, તથા ए अने बी एक साथे शून्य नथी। आ बे माथी कोई एक शून्य होय तो चाले, पण बन्ने शून्य होय तो द्विचल सुरेख समीकरण मळे नहीं। अने हवे आ जे सरस शब्दों में लखी छे एने संकेत में आ रीते लखाय, ए अने बी एक साथे शून्य नथी, अने टूंक में लखाय ए स्क्वेर प्लस बी स्क्वेर डज नॉट इक्वल टू 0। बीजू द्विचल सुरेख समीकरण आलेख चेप्टर धोरण 9 में आपणे भणी गया था, એમાં આપણે જોયું હતું કે આપણે બિંદુઓ દર્શાવીને તેમાંથી રેખા દોરતા હતા। તો બીજો પોઈન્ટ એ જ છે કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ હંમેશા કયા સ્વરૂપે મળે છે, રેખા। આગળ હવે આપણે અહીંયા શીખવાની છે એની રીતો, એમાંથી એક રીત તો આપણે ભણી ગયા હતા ધોરણ નવમાં એક રીત ભણી ગયા હતા, આલેખની રીત નંબર 1 જો અહીંયા લખ્યું છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની રીત, એમાં સૌથી પહેલાં આવે છે આલેખની રીત, જે ધોરણ 9માં ભણી ગયા હતા એ જ પ્રકારે કરવાનું છે અત્યારે પણ ધોરણ 10માં। બીજી આદેશ, ત્રીજી લોપ, અને ચોથી ચોકડી ગુણાકારની રીત। આ લોપનો ઉપયોગ આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં કર્યો હતો, કદાચ યાદ હોય તો, બરાબર। તો અહીંયા આદેશ, લોપ અને ચોકડી ગુણાકારની રીત, આ ત્રણે ત્રણને કહેવાય છે બેઝિક રીત। શું કહેવાય છે? બેઝિક રીતો, જેના દ્વારા સમીકરણનો ઉકેલ મેળવવામાં આવે છે। હવે આલેખની રીતના અમુક પોઈન્ટ આપણને આપેલા છે, તો એ પોઈન્ટ આપણે જોઈ લઈએ। કયા પોઈન્ટ? તો જો બે રેખાઓ એક બિંદુમાં છેદે, બે રેખા, ધારો કે હું આ એક રેખા દોરું છું અને એ પ્રકારે આ રીતે એક બીજી રેખા દોરું છું, બરાબર, તો આ બંને રેખા એકબીજાને છેદે, એકબીજાને છેદે એટલે ઉકેલ હંમેશા અનન્ય મળે। હવે અનન્ય એટલે શું? તો અનન્ય આપણે આગળ ભણી ગયા, એક અને માત્ર એક જ। તો જો બે રેખા એકબીજાને છેદે, એનો મતલબ એ થયો કે બંને સમીકરણનો ઉકેલ અનન્ય છે, અનન્ય એટલે એક અને માત્ર એક જ। અને બીજું, જેનો અનન્ય ઉકેલ મળે, એક અને માત્ર એક જ ઉકેલ મળે, તો તે સમીકરણને શું કહેવાય? સુસંગત છે। આ પોઈન્ટ ધ્યાન રાખજો, 3.2માં આ જ આવશે। ફરીથી, જો બંને સમીકરણની રેખા એકબીજાને છેદે એટલે અનન્ય ઉકેલ, અને જેનો અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ હોય, તો તે સમીકરણ સુસંગત છે। બીજું, જો બે રેખાઓ એકબીજાને છેદતી નથી, એકબીજાને છેદતી નથી એનો મતલબ બંને રેખા પરસ્પર સમાંતર છે। જો આ એક રેખા દોરું છું અને આ પ્રકારે અહીંયા બીજી રેખા દોરું છું, તો આ બંને રેખા એકબીજાને સમાંતર છે, એકબીજાને ક્યાંય છેદતી નથી, અને જ્યારે બંને રેખા એકબીજાને છેદતી ન હોય તો એનો ઉકેલ ન મળે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે, કારણ કે બંને એકબીજાને છેદતી નથી, પરસ્પર સમાંતર છે। એટલે આ શબ્દો લખ્યા યાદ રાખજો, સમાંતર હોય, એકબીજાને છેદતી ન હોય તો તે સમીકરણના ઉકેલ ન મળે, અને ઉકેલ ન મળે તો તે સમીકરણ સુસંગત નથી।
उकेल न मळे तो ते समीकरण सुसंगत नथी। बराबर। अने त्रीजू, जो बे रेखाओ संपाती होय, संपाती एटले धारो के आ एक रेखा, आ एक रेखा एना ऊपर ज बीजी रेखा मळे। बराबर। एक रेखा एना ऊपर ज बीजी रेखा मळे तो ते रेखाओने संपाती कहेवाय। એટલે બે સમીકરણ હશે પણ બંને સમીકરણની તમને એક જ રેખા મળશે। બરાબર। બે રેખાઓ અને બંને રેખાઓ માટે તમને એક જ રેખા મળે એટલે કે બંને સમીકરણની એક જ રેખા દ્વારા દર્શાવાય તો તે દ્વિચલ સુરેખ સમીકરણનો યુગ્મનો ઉકેલ કેવો મળે? અનંત। અનંત એટલે બધા એના ઉકેલ જ કહેવાય। તમે એક્સ ને વાયની જેટલી પણ કિંમત મૂકશો એની અંદર એ બધા એના ઉકેલ કહેવાય। क्लियर। फरीथी, बे रेखाओ संपाती होय तो उकेल केवो मळे? अनंत। एटले के ते समीकरण सुरेख, सॉरी तो ते समीकरण सुसंगत तो छे ज, सुसंगत तो छे पण एनी साथे साथे एने बीजुं नाम क्यूँ आपे छे? अवलंबी। जारे पण अनंत उकेल मळे तो बन्ने समीकरण अवलंबी छे एवुं पण कहेवाय, सुसंगत छे ए पण कहेवाय। आ त्रणे त्रण पॉइंट समजाया? एक एक मार्कमां पूछाता होय छे एटले ध्यानमां राखजो। आगळ, हवे आ कोष्टक जे आपणे आ बतायुं छे अहींया એ કોષ્ટકના આધારે આપણે જોવાની છે શરતો। કઈ શરતો? તો જોઈએ અહીંયા આપણે શરત નંબર એક। બરાબર, અહીંયા આપણે બતાવ્યું છે બે સમીકરણ, એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર ઝીરો, એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ બરાબર ઝીરો। હવે એ વન એ ટુ એક્સના સહગુણક છે, એનો ગુણોત્તર લેવાનો, એક્સના સહગુણકનો ગુણોત્તર। બી વન બી ટુ એ વાયના સહગુણક છે, એનો ગુણોત્તર લેવાનો, અને જો એના ગુણોત્તર સરખા ન થાય તો ઉકેલ અનન્ય। જેમ રેખા માટે શું કીધેલું કે બંને રેખા પરસ્પર છેદે તો અનન્ય ઉકેલ, તો આ રેખા માટેનું લખ્યું છે, આ સમીકરણમાંથી લખ્યું છે। બરાબર, એટલે બધાનો અર્થ એક જ થયો, એકબીજાને છેદે અથવા તો એ વન છેદમાં એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી વન છેદમાં બી ટુ, તો ઉકેલ કેવો મળે? અનન્ય। અને તે કેવા પ્રકારના સમીકરણ છે? સુસંગત છે। હમણાં સમજાયું હતું એ વસ્તુ, બંને રિપીટ થઈ, જેમ રેખાઓ છેદે એમ આ શરત આપેલી હોય, આ શરત આપેલી હોય તો ઉકેલ કેવો થાય? અનન્ય, અથવા તો એકબીજા તે સમીકરણ સુસંગત છે। બીજી શરત, એક્સના સહગુણકનો ગુણોત્તર, બી વન બી ટુ એટલે વાયના સહગુણકનો ગુણોત્તર, અને સી વન સી ટુ એટલે અચળપદ, આ અચળપદ છે, તો જો બંનેના ગુણોત્તર અહીંયા સરખા બતાયા છે, એ વન અપોન એ ટુ બરાબર બી વન અપોન બી ટુ, ધારો કે આ વન અપોન ટુ આવે છે તો આ પણ વન અપોન ટુ જ હશે, પણ આ વન અપોન ટુ હશે નહીં, તો તેમાં રેખાઓ પરસ્પર ન છેદે એટલે કેવી હોય? સમાંતર। આ શરત પ્રમાણે બંને રેખાઓ પરસ્પર ન છેદે એટલે કેવી હોય? સમાંતર, એટલે ઉકેલ ન મળે તે સુસંગત નથી। સમજ પડી ગઈ? આ શરત યાદ રાખજો, એક્સના સહગુણક વાયના સહગુણકનો ગુણોત્તર સરખો છે પણ અચળપદ સરખો નથી, અહીંયા બંનેનું જે સાદરૂપ આવે એવું સાદરૂપ આમાં મળતું નથી, એટલે ઉકેલ ન મળે। ઉકેલ ન મળે એટલે આ લેખ એકબીજાને ન છેદે, એટલે કે રેખા એકબીજાને ન છેદે, ન છેદે એટલે બંને રેખાઓ સમાંતર હોય અને બંને સમીકરણ સુસંગત નથી। અને ત્રીજામાં ત્રણે ત્રણ સમાન હોય, એ વન એ ટુ બી વન બી ટુ સી વન સી ટુ, ધારો કે એ વન અપોન એ ટુ એટલે ટુ અપોન થ્રી આવે, તો આનું સાદુરૂપ પણ ટુ અપોન થ્રી આવે, આનું પણ ટુ અપોન થ્રી આવે, એટલે ત્રણે ત્રણ ગુણોત્તર સમાન થાય, ત્રણે ત્રણ ગુણોત્તર સમાન થાય એટલે બંને રેખાઓ સંપાતી છે, સંપાતી એટલે એક જ રેખા મળે, અને એક જ રેખા મળે તો ઉકેલ શું લખાય? અનંત। અને અનંત માટે શું કીધું? સુસંગત છે અને અવલંબી છે। ખ્યાલ આવી ગયો? અહીં આખા ચેપ્ટરની માહિતી કમ્પ્લીટ પૂરી।